વલસાડ તાલુકાના અંત્રોલી ગામે બ્લોક નંબર 120 વાળી ગૌચરની જમીન આવેલી છે, જેની બાજુમાં બ્લોક નંબર ખેડૂતે પંચાયતમાં અરજી કરી ગૌચરની જમીનમાંથી પોતાના ખેતરના જવા માટે રસ્તાની માંગણી કરી હતી, જે બાબતે પંચાયતે ગૌચરની જમીનમાંથી અન્ય કોઈ રસ્તો નહીં અપાય તેમ જણાવ્યું હતું. જોકે થોડા દિવસ બાદ અંત્રોલી ગામની સીમમાં આવેલી નામી ડાઇન પ્રિન્ટ મિલમાં ઔદ્યોગિક હેતુ માટે રસ્તો આપ્યો હતો. જોકે આ બાબતે મનીષભાઈ સોલંકીએ ફરી પંચાયતનું ધ્યાન દોરતા મનીષભાઈએ લેખિતમાં જણાવ્યું હતું કે આ બાબતે કોઈ પણ મિલને પંચાયત ઠરાવ રસ્તો આપ્યો નથી. તો સવાલ એ ઉપજે છે કે આ મિલમાં માલિકોએ કોઈ પણ જાત વિના જમીન પચાવી પાડવાના ઈરાદાથી રસ્તો બનાવ્યો હોય કે કોઈ અધિકારીની ગુલાબી ચશ્મા પહેરાવી આ રસ્તો બનાવડાવ્યો હશે કે શું. મિલ માલિકો અને સામાન્ય ખેડૂતો માટે કાયદાઓ અલગ છે એ બાબતે પંચાયત મિલો સામે કોઈ કાયદાકીય પગલાં લે છે કે તે જોવું રહ્યું. મારું નામ હરકિશનભાઈ ગોપાલભાઈ સોલંકી, મોજે અંટ્રોલી, તાલુકા પરસાણાનો વતની છું. ને અંટ્રોલી ગામમાં 113 બ્લોક નંબર 113 એ મારી જમીન આવેલી છે. ને બાજુમાંથી જે રસ્તો જાય છે એનાથી અમારા ખેતીને ઘણું નુકસાન થાય એમ છે. કારણ કે અહીંયાથી મોટા મોટા કન્ટેનર, ટોલા, ટ્રેક્ટર એ તે બધું જાય છે અહીંયાથી. ને અમારી વાડ બધી તોડી રાખી છે, ને મોટા મોટા ઘટાદાર વૃક્ષ હતા તે પણ જેસીબીથી તોડી રાખ્યા છે. ને એના લીધે અમારે ખેતીને ઘણું નુકસાન થાય છે. ભવિષ્યમાં અમારથી ખેતી થાય એમ છે. આ બાજુ સાઈડ પર બધા ગાય ભેંસ, આ ગૌચરની જગ્યા છે, ગૌચરમાં ગાય ભેંસ બકરા એ તે બધું આવે તો એના લીધે જાનવર છે, જાનવર ખેતરમાં ઘૂસી જાય તો અમારું નુકસાન થાય. હવે જે તમારો બ્લોક નંબર જે છે, હા, કેટલો છે? મારો બ્લોક નંબર 113. અને તમારી બાજુમાં જે ગૌચર છે, હા, અમારી બાજુમાં ગૌચર છે એનો નંબર 120 છે. તો આ જે રસ્તો જાય છે તે હામાંથી જાય છે? એ ગૌચરમાંથી જાય છે, 120 માંથી. તો એ સરકારી જમીન માંથી જો રસ્તો જાય તો એ બાજુ પર તમે કોઈ રજૂઆત કરી? રજૂઆત આજે સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ ને ફોન કરીને બોલાવીને એ લોકોને બધું બતાવ્યું, તો છતાં પણ એ લોકો કોઈ એક્શન કે પગલાં કોઈ લીધા નથી ને કામ ચાલુ જ રાખેલું છે. ને આ ગૌચરમાં ગયા વર્ષે પણ બતાવ્યું, આ ઝાડ બધા છે જે બરાબર ઘટાદાર વૃક્ષો હતા એ પણ જેસીબીથી એ લોકોએ કઢાવી રાખ્યા, તે પણ મેં સરપંચ, ડેપ્યુટી સરપંચને રૂબરૂમાં બોલાવીને બતાવેલું છે. આ રસ્તો કોણ બનાવે છે? એ કોઈ ઉદ્યોગપતિ કોઈ લાગે છે, કારણ કે એમાં ગામના માણસોના મેરાપીપણામાં જ થાય છે એવું લાગે છે. કારણ કે અમુક જ માણસો અહીંયા આવે છે, બીજા કોઈ ગામના માણસો આવતા નથી. ગામવાળા કોઈ વિરોધ કરે છે? બીજા બધા જ વિરોધ, એટલે ખાનગીમાં વિરોધ કરે. આ વિરોધ અમારે બાજુમાં એ ગૌચરની જમીનને અડીને મારું ખેતર આવેલું છે, એટલે એ મને મારું ખેતરમાં નુકસાન થાય એટલે દુઃખે એ માટે મેં એવું કહ્યું.